અજગામ ખાતે યોજાઈ રહેલા અર્ધ કુંભ મેળામાં ભાવિક ભક્તોનું ભોળાપુર ઉમટ્યું છે. કરજણ તાલુકાના અજગામમાં દર બાર વર્ષે ભરાતા અધિક માસના અર્ધ કુંભ મેળામાં ભાવિક ભક્તોનું જાણે કે ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કહેવાય છે કે અજગામ પહેલા અવધપુરીના નામે પ્રચલિત હતું. નર્મદા નદીના તટે વસેલા ગામમાં ત્રણ ત્રણ મંદિરો આવેલા છે, જેનો ખૂબ જ મહિમા છે. રામેશ્વર મહાદેવ, માર્કદેશ્વર મહાદેવ અને કંટેશ્વર મહાદેવ મંદિર આવેલા છે, જ્યાં દર બાર વર્ષે અધિક જ્યેષ્ઠ માસમાં એક માસનો મેળો ભરાય છે. ગત તારીખ 16 એપ્રિલ મંગળવારના રોજ અજગામ ખાતે અર્ધકુંભ મેળાનો પ્રારંભ થયો હતો. આજે પણ 15મા દિવસે ભાવિ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી. દિવસે દિવસે વધુ ભાવિ ભક્તો મેળામાં હાજરી આપી પોતાની જાતને ધન્યતા અનુભવે છે. ખાણીપીણીના સ્ટોલ, રમકડાની દુકાનો પણ મેળામાં લાગેલી છે. આયોજકો તરફથી એક માસ સુધી મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભંડારાનું આયોજન પણ કરેલ છે. આમ અજગામ ખાતે ચાલી રહેલા અર્ધ કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ હોંશભેર ભાગ લઈ રહ્યા છે. અધિક જેઠ માસનો મેળો હોંશ, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા. અધિક જેઠ માસનો મેળો જ્યારે અહીં અધિક જેઠ આવે છે ત્યારે અહીં નર્મદા નદીમાં નાહવાનો અનેરો મહિમા છે. અને ત્રણ શિવલિંગો આવેલા છે, માર્કંડેશ્વર મહાદેવ, કરકટેશ્વર મહાદેવ તથા રામેશ્વર મહાદેવ, જેનો અહીં અનેરો મહિમા છે. ત્રણેય ત્રણ જે શિવાલય છે તેના જે શિવલિંગો છે એ સ્વયંભૂ છે, જેના કારણે અહીં મેળામાં ખૂબ જ પબ્લિક આવે છે. અને જ્યારે જ્યારે અધિક જેઠ આવે છે ત્યારે જ તેનું મહત્ત્વ છે. અને નદીમાં જે શિવલિંગ અહીં આપણે માર્કંદ ઋષિએ અહીં હજારો વર્ષ સુધી તપ કર્યું અને તેના પરિણામે તેમણે પાર્થેશ્વર શિવજીના બનાવીને નર્મદા નદીમાં પધરાવ્યા, તેના કારણે અહીં જ્યારે જ્યારે મેળો આવે છે ત્યારે આ અજગામના ઓવાડા પૂરતા જ અહીં શિવલિંગો નદીમાંથી ઓટોમેટિક આપોઆપ નીકળે છે એવી અહીં શ્રદ્ધાળુઓ આવે છે અને શિવલિંગો ઘરે લઈ જાય છે અને એના મંદિરોનું અનન્ય મહત્ત્વ છે.